જામનગર શહેરમાં આજે કોરોનાના નવા સાત કેસ નોંધાતા ભય ફેલાયો છે લોકોએ કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલનનો પુનઃ અમલ કરવો જરૂરી છે ઉપરાંત જીજી હોસ્પિટલના ઈએનટી વોર્ડમાં મ્યુકરમાઇકોસીસના છ દર્દી સારવાર હેઠળ છે કોરોનાના નવા ઘાતક વેરિયન્ટ ઓમિકોનથી આખી દુનિયા ધરથરી ઉઠી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓમિકોનને વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે કે કોરોનાના ચિંતાજનક વેરિયન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે વિશ્વના અનેક દેશોએ પોતાની સીમાઓ પર દેશો માટે સીલ કરી દીધી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના નિવેદન મુજબ નવા વેરિયન્ટને પ્રવેશ તો અટકાવવા ભારતમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે તમામ એરપોર્ટ ઉપરાંત બંદરો ઉપર પણ પ્રવાસીઓનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે સદનસીબે ભારતમાં હજુ સુધી ઓમિક્રોન વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી ઉલ્લેખનીય છે કે આજે જામનગર શહેરમાં નોંધાયેલ કોરોનાના તમામ સાત કેસ એક જ પરિવારમાંથી નોંધાયા છે જામનગરનો સંયુક્ત પરિવાર લગ્ન પ્રસંગે ઉત્તર પ્રદેશ ગયો હતો ત્યાંથી પરત જામનગર આવતા તમામનો ટેસ્ટ કરવામાં આવતા આ પરિવારના સાત સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનો અહેવાલ છે છેલ્લા ઘણા સમયથી ક્રિપ્ટો માન્યતા આપવાની માંગ તથા ભારત સરકાર આ મુદ્દે વિચારી રહી હોવાનો મુદ્દો ચર્ચાસ્પદ છે બિટકોઇનને લઈને પણ અનેક તર્ક વિતર્ક અને અફવાઓ છે આવા સંજોગોમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે અગત્યની સ્પષ્ટતા કરી છે સરકાર બિટકોઇનને માન્યતા આપવા કોઈ પગલું ભરી રહી નથી નાણા મંત્રીના જણાવ્યા અનુસાર સરકાર કેબિનેટની મંજૂરી પછી સંસદમાં ક્રિપ્ટો બિલ રજૂ કરશે આ પ્રક્રિયા પછી જ ભારતમાં ક્રિપ્ટો કરન્સી એટલે કે ડિજિટલ નાણાંનું ભવિષ્ય સુનિશ્ચિત થશે જામનગરના જતીન પઢિયાર અને વિરલ હાડા નામના બે યુવાન ઉત્તર પ્રદેશ ફરવા ગયા હતા દરમિયાન બંનેનો સંપર્ક તૂટી જતા બંનેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા આ પછી એક યુવાનના પત્નીને ખંડણી માટેનો ફોન આવતા યુવાનોનું અપહરણ થયું હોવાની ખબર પડી હતી અપહરણ થયેલા યુવાનના પત્નીએ જામનગર પોલીસને સમગ્ર ઘટનાક્રમ જણાવતા પોલીસ ટુકડી ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી જામનગર પોલીસે જામનગર સાયબર સેલ તથા ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં અપહરણકારોને ઝડપી લઈ બંધક જામનગરના યુવાનોને હેમખેમ બચાવી લીધા હતા માત્ર ચોવીસ કલાકમાં આ કામગીરી પાર પાડી જામનગર પોલીસે સતર્કતા અને સમય સૂચકતાનું સુખદ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાલાવડ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણીની મતગણતરી આજે મામલતાર કચેરીમાં યોજાઈ હતી કુલ બે હજાર ત્રણસો આડત્રીસ લોકોએ મતદાન કર્યું હતું જેમાંથી કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલભાઈ સમાને એક હજાર એકસો મત તથા ભાજપના ઉમેદવાર પરેશભાઈ કાછડિયાને એક હજાર એકસો એકાવન મત મળ્યા હતા એટલે કે ભાજપના ઉમેદવાર પરેશભાઈ રસાકસી ભર્યા મુકાબલામાં માત્ર નવ મતે વિજેતા થયા છે